हाल विश्वभरमां ड्रग्सनी लत युवाओने बर्बाद करी रही छे, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા આવે તે માટે ડ્રગ્સના વ્યસન સામે લોકોને જાગૃત કરવા કાર્યક્રમનું યુથ નેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વમાં મોટા ભાગના યુવાઓ હાલ નશાની લતમાં સપડાયા છે અને તેમાં પણ ડ્રગ્સની ચપેટમાં આવેલા યુવાઓ બરબાદ થઈ રહ્યા છે। તો દર વર્ષે ડ્રગ્સ વિરોધી દિવસની દુનિયાભરમાં ઉજવણી કરાઈ રહી છે। दर वर्षे 26 जूनने आंतरराष्ट्रीय ड्रग्स विरोधी दिवस तरीके उजवीने ते दिवसे विविध कार्यक्रमों थकी युवाओने ड्रग्सना व्यसनथी दूर राखवा जागृत कराय छे। जे अंतर्गत सूरतनी यूथ नेशन ड्रग्स संस्था पण घणा समयथी युवानोने ड्रग्सथी दूर राखवा कार्यक्रम करे छे। आ अंतर्गत आजरोज विश्व ड्रग्स विरोधी दिवस निमित्ते जागरूकता कार्यक्रम थकी लोकोने ड्रग्सना व्यसन सामे जागृत कराया हता। मारू नाम छे प्रियंका जैन रावल। આજે સર 26 જૂન છે અને 26 જૂન એટલે ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે। ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નો મતલબ એ છે કે તમે ડ્રગ મુક્ત રહો। અમે આજે આખા સુરત શહેરમાં મેસેજ આપ્યો છે કે તમે નશો છોડો, સે નો ટુ ડ્રગ્સ એન્ડ યસ ટુ લાઈફ। અને જનરલી બધાને આ વસ્તુ ખબર હોય છે, પણ જ્યારે આપણે વારંવાર એ વસ્તુને દોહરાવીએ છીએ તો લોકોને ખબર પડે છે। ને હમણાં COVID-19 ચાલી રહ્યું છે, જે સૌથી વધારે ઇમ્યુન સિસ્ટમ ઉપર છે। જો તમે ડ્રગ કે કોઈ બી જાતનું એલ્કોહોલ કે સ્મોકિંગનું કન્ઝમ્પશન કરશો તો તમારી બોડીનું ઇમ્યુન સિસ્ટમ બહુ લો થઈ જશે, જેનાથી આ વાયરસ તમને ઇઝીલી પકડી શકાય છે। એટલે અમે ઈચ્છીએ છીએ કે સુરતવાસીઓ સેફ રહે અને એમના ઘરે રહે, એટલે આ મેસેજ અમે આપ્યો છે। યુથ નેશન સંસ્થા દ્વારા સુરતના જુદા જુદા ટ્રાફિક પોઈન્ટ પરથી અભિયાન થકી લોકોને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો હતો। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।